तो पी बायक्स ऑफ एफ एक्स रेस टू एन आए तो आकलन एन इन टू एफ एक्स रेस टू एन माइनस वन इफेस एक्स आ प्रमाण लखले शू એટલે કોઈપણ પણ વિધેયને જો ઘાત આવતી હોય નેચરલી ઘાત અચળ સંખ્યા હોવી જોઈએ અને એનું વિકલન જોઈતું હોય તો તમારે કહેવાનું કે ઘાત આગળ એક ઘાત ઓછી એન એફેક્સ રેસ ટુ એન માઇનસ વન ઘાત આગળ એક ઘાત ઓછી અને પછી ઘાત વગર એને હટાવી દો ઘાત વગર એફેક્સ નું વિકલન એફ ડેસ એક્સ ફરી બોલું છું જો કોઈ પણ વિધેયને ઘાત આવે તો એનું વિકલન કેવી રીતે લખવાનું ડાયરેક્ટ આ બધું માત્ર એમસીક્યુ માટે છે માત્ર એમસીક્યુ માટે જ બાકી અન્ય જગ્યા આનો ઉપયોગ હાલ પૂરતો કરવાનો નહીં

તો વેનું વિકલન કઈ રીતે તો પહેલા આ વિધેય કહેવાય f નું કામ કોસ કરે છે અને ઘાત નું કામ 2 કરે છે અને બદલે 2 તો ઘાત આગળ એક ઘાતો થી ચાલ કોસ ક્યુબ લઈએ કોસ ક્યુબ લીધું તો ઘાત આગળ એટલે 3 અને એક ઘાત ઓછી એટલે 2 ઘાત આગળ એક ઘાત ઓછી અને પછી ઇનટુ ઘાત વગર એટલે ત્રણ હટાવી દો નું વિકલન ઘાત વગર વિકલન નું વિકલન માઇનસ થ્રી કોસ સાઇન એક્સ આ રીતે આવા નિયમ તમે આગળ જઈને ભણવાના છો દિસ વોઝ નિયમ નંબર વન હજી એકાદ બે નિયમો આવા તમને સમજાવું એના પછી જુઓ

આ બધા નિયમો પછી તમે ભણવાના છો હમણાં માત્ર એમસીક્યુ માટે બતાવી રહ્યો છું એટલે આની બરાબર એફ ડેસ એક્સ પ્લસ બી ઇન્ટુ એક્સ નું વિકલન એ એક્સ નું એક્સ પ્રત્યે વન બી નું ઝીરો થાય હજી એક નિયમ બતાવું જેમાં બંને ભેગું થઈ જાય ઘાત પણ હોય અને આવું પણ હોય ત્રીજો નિયમ અથવા બીજા નિયમ માટે ઉદાહરણ આપી બતાવું

f of x plus ऑफ whole ऑफ to n आओ कहीं कावे तो एन आई एन पन विधेयक अंदर b पन हो, न, पन हो अखानी घात n हो तो पहला घात अगर एक घातो n एफ x plus b रेस टू n minus one

एफ ऑफ ए एक्स प्लस बी रेस टू एन माइनस वन एफ डैश ए एक्स प्लस बी ए एक्स प्लस बी विकलन ए दिस इज द फाइनल आंसर आना पर आधारित एक उदाहरण आप जुओ साइन स्क्वेर थ्री एक्स प्लस फाइव तो अह पे ने घात आई एट एक घात टू साइन थ्री एक्स प्लस फाइव घात वन पगर तो विकलन एफ निकलन एवडेस तो अः साइन निकलन कॉस कई होन टू जा, जा

એટલે આવા બે ત્રણ નિયમો આ બધા માત્ર એમસીક્યુ માટે તમારે ધ્યાનમાં લેવાના છે